કડોદરા નગરપાલિકાની આજના વિસ્તારોમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા પાલિકાના સત્તાધીશોની સ્વચ્છતાના વાતો માત્ર કાગળ પર જ હોવાનું સાબિત થઈ રહ્યું છે. ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કડોદરા નગરપાલિકાને 28 પૈકી 27 બેઠકો પર ભાજપનો ઝંડો લઈ રહ્યા હતો. જોકે સત્તા પર આવ્યા બાદ સત્તાધીશો પ્રજાલક્ષી કામો કરવામાં અવદાનશીન હોય તેવું લાગી રહ્યું છે. કડોદરા નગરપાલિકાની હદના હનુમાનજી ફળિયામાંથી પસાર થતી ખુલ્લી ગટરના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા રોગચાળો ફાટી નીકળવાની શક્યતા ઉભી થઈ છે. આ અંગે જાગૃત નાગરિકો દ્વારા પાલિકાના ચીફ ઓફિસર સહિતના સત્તાધીશોને રજૂઆત કરવામાં આવી હતી. મારો નામ રશ્મિબેન, મેં અબાજુ 20-25 વર્ષથી રહેતી છે. અબાજુ ગંદકી બહુ છે. વોટ લેવા માટે વહેલા વહેલા આવે, અમે લોકો એ લોકોને ખુરચી આપીને બેહાડી મૂકીએ. અમે લોકો આ લોકોને બોલું કે ભાઈ અમારે આ ગાડા લાઈન બંધ કરી આપો. અબાજુ બહુ ગંદકી એ થાય, બહુ ગંદકી ફેલતી છે. અબાજુ નાના પહેરા રમતા હોય એ લોકોને પૂછવા જાય હું કે હા 2 મહિનામાં 3 મહિનામાં કરી આપે, કોઈ કરી નથી આપતા છે. વોટ લેવા માટે વહેલા વહેલા આવી જાય. અમે લોકો એ લોકોને કેટલું બોલે કેટલું સમજાવે, કોઈ ખાલી પૂછે નહીં. આ બાજુ સંડાસ બાથરૂમ નથી, બધા ભર્યો લોકો એ બાજુ જતા છે ને એવું તેવું. અમને લોકોને બહુ ગંદકી આ બાજુ બહુ ફેલી જતી છે. અમે લોકોને કેટલા જણને એ લોકોને કીધું, કોઈ કરે નથી આપતા. હમણાં તમે લોકો આવેલા છે, અમને તમારા હાથમાં છે આ કરવાનું. તોય ભાઈ દાસ લોંડે કડોદરા ચાર રસ્તોમાં, કડોદરા ચાર રસ્તામાં રહેવા વાળો માણસ, અહીંયા 30 વર્ષથી હું રહેતો છે. અહીંયા તાજુ હોય આ ગંદાઈ સાફ નથી થતી. આ ગંદાઈનું પાણી જો તમે કેટલા વખત, 4 વખત અમે કમ્પ્લેટો કરી દીધી, અરજી કરાવી દીધી, કોઈ સાંભળતા નથી અમારી વાત. નગર આમ આદમી પાર્ટી મહામંત્રી આજે આજરોજ જ્યારે કડોદરા નગર વિસ્તારમાં આવેલ અકડામુખી હનુમાન દાદાજીનું મંદિર તથા એની બાજુમાં શ્રી સ્વામિનારાયણ ફિઝિયોથેરાપી કોલેજ આવેલી છે ને એની બાજુમાં કડોદરા નગરનો થોડોક રહેણાંક વિસ્તાર આવેલો છે, ત્યાં આગળ જ્યાં ખુલ્લી જગ્યા પડી છે એની અંદર કડોદરાની અંદરથી આવતું ગટરનું ગંદુ પાણી એક જ જગ્યાએ આવીને એકત્રિત થાય છે. જ્યારે એ પાણી એકત્રિત થઈ ગયા પછી એ તળાવનું સ્વરૂપ લઈ લે છે. એ તળાવનું સ્વરૂપ લીધા બાદ અહીંયા પુષ્કળ ગંદકી, અસહ્ય દુર્ગંધ ને મચ્છરનો ઉપદ્રવ થાય છે. તો આના કારણે અહીંયા રોગચાળો ફાટી નીકળવાનો ભય રહી છે. આની રજૂઆત કડોદરા ગ્રામ પંચાયતથી લઈને નગરપાલિકા સુધીમાં લોકોએ લેખિતમાં તથા મૌખિકમાં વારંવાર કરી છે, પણ હજુ સુધીનો કોઈ નિકાલ આવ્યો નથી. તો આજરોજ અમે એવું વિચાર્યું કે કડોદરા નગરોની સમસ્યાના નિકાલ માટે અમે આગળ આવીએ. આમ આદમી પાર્ટી દ્વારા અમે આગળ આવીને આ ઝુંબેશ ચલાવ્યું છે. એના અનુસંધાનમાં અમે લોકોએ કલેક્ટર શ્રી સુરત, મામલતદાર શ્રી પલસાણા ને ચીફ ઓફિસર શ્રી કડોદરાને લેખિતમાં તથા અરજી આપેલ છે. તો આશા રાખીએ છીએ કે આ અરજી અમારી લીધા બાદ આનો વહેલી તકે એ લોકો નિકાલ કરે.